नमस्कार विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में स्वागत है। और आज आप जो एनिमेशन उपयोग करवाना है ई सेंस टॉप स्कोरर नो उपयोग करवानो छे। जेने पण लेवो होय तो कही देजो, 500 रुपया में तमारा आखू वर्ष आवी जशे। हवे वर्ष बाकी नथी रह्यो तो पण वांधो नहीं, मजा आवशे तमने जोवानी। अने ज्यारे पण जोवो तो एनिमेशन तमे जोई शको छो। तो आज आपणे वात करवानी छे दैनिक जीवन में पीएच नुं महत्व। पीएच आपणा जीवन में कई रीते बहु महत्वनो भाग भजवे छे ए आपणे समजीए। અને એમાં ઘણા બધા ટોપિકો છે, આપણે ધીમે ધીમે કવર કરીએ। તો શરૂઆત કરીએ આપણા દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ। તો જ્યારે પણ આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એ પીએચ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે। હવે આપણા શરીરમાં જે દેહધાર્મિક ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે, આપણા શરીરમાં જે દેહધાર્મિક ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે। દેહધાર્મિક ક્રિયા એટલે શું? પાછા ઘણા પૂછે કે દેહધાર્મિક ક્રિયા શું છે। એટલે ભાઈ દેહધાર્મિક ક્રિયા એટલે હૃદય ચાલવું, ફેફસા ફૂલવા, આપણે જે રુધિરવાહિનીઓમાંથી જે રુધિરનું વહન થવું, આ બધું જે છે એ વહન થવાની પ્રક્રિયા જે છે, ઓક્સિજનની આપલે થવી, આ બધું શું છે? દેહધાર્મિક ક્રિયા। એટલે આપણા શરીરમાં જે દેહધાર્મિક ક્રિયા ચાલે છે એનાથી પીએચનો ગાળો 7 થી 7.8 વચ્ચે બદલાતો રહે છે। એટલે કોઈ પૂછે કે તમારા રુધિરની પીએચ કેટલી, તો ગાળો કહી દઉં કે આટલાથી આટલાની વચ્ચે હોઈ શકે। હવે માણસ માણસ પ્રમાણે પીએચમાં થોડો ઘણો ફરક હોય, બાકી કોઈ બહુ વધારે ફરક પડતો નથી। એટલે કે જ્યારે મનુષ્યના શરીરમાં બધી દેહધાર્મિક ક્રિયાઓ ચાલે છે ત્યારે પીએચ 7 થી 7.8 વચ્ચેના ગાળામાં હોય છે। હવે જ્યારે એસિડ વરસાદ પડે છે, અને વરસાદ પડે છે ત્યારે શું થતો હોય છે કે એની પીએચ જે છે લગભગ 5.6 જેટલી હોય છે। પરંતુ આ પીએચ કરતાં પણ ઓછા પીએચવાળો જે વરસાદ પડે તેને આપણે કહીએ છીએ એસિડ વર્ષા। હવે તમે કહેશો કે એસિડ વર્ષા એટલે શું? એટલે કે જે વાતાવરણના બધા જુદા જુદા વાયુ છે, સલ્ફર છે, કાર્બન છે, બધા ઉપર જાય અને પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફરિક એસિડ બનાવે, નાઇટ્રિક એસિડ બનાવે, અને એ વરસાદ સ્વરૂપે જ્યારે ધરતી પર પડે તો એને કહેવાય છે એસિડ વર્ષા। એટલે જ્યારે આવા બધા એસિડ વર્ષા 5.6 પીએચવાળા એસિડ વર્ષાવાળો જ્યારે વરસાદ પડે છે ત્યારે જે આ નદી જળાશય તળાવ છે એની પીએચમાં શું આવે છે? ફેરફાર આવે છે। એટલે કે પીએચ જે છે એ જે 5.6 ઓછી થાય ત્યારે આ જે જળાશયો ને બધા જે છે જીવસૃષ્ટિ, જલીય જીવસૃષ્ટિ એના ઉપર અસર કરે છે અને એ બધા મૃત્યુ પામી શકે છે। તો આ થઈ ગયો આપણા કે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ। આ પહેલો ટૉપિક છે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ શું। તો આપણે પહેલું શું યાદ રાખવાનું કે આપણા શરીરમાં જે દેહધાર્મિક ક્રિયા ચાલે છે તેમાં પીએચનો ગાળો કેટલો હોય છે? 7 થી 7.8। હવે જ્યારે વરસાદ પડે છે તો એની પીએચ કેટલી હોય છે? 5.6 વરસાદના પાણીની જે પીએચ છે। પરંતુ એનાથી બી ઓછો પીએચવાળો જે વરસાદ પડે એને શું કહેવાય છે? એસિડ વરસાદ। હવે એસિડ વરસાદ જ્યારે આ નદી તળાવ જળાશયોમાં ભળે છે એટલે કે જલીય જીવસૃષ્ટિને બધી અસર કરે છે અને એમનું અસ્તિત્વ જોખમાય છે। આ થઈ ગયું સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ। અને હવે આપણે નેક્સ્ટ ટૉપિક લઈએ એના પછીનો, એ છે કે જમીન જે છે જમીનમાં પીએચનું શું મહત્ત્વ છે, જે જમીન છે એમાં પીએચનું શું મહત્ત્વ છે। તો જમીનના પીએચના મહત્ત્વની આપણે વાત કરીએ તો એ જે પીએચ જે છે 6.5 થી 7.3 વચ્ચે એ પીએચનો ગાળો જળવાઈ રહેવો જોઈએ। જમીનની વાત કરું છું એટલે જે માટી છે તેમાં। હવે એ માટીમાં પીએચ જો આટલી જળવાઈ રહેશે ને તો જે તે છોડ અથવા તો વૃક્ષ એની વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ સારા થશે। એટલે જેમ આપણા હેલ્થ કાર્ડ બનાવ્યા છે તેમ નરેન્દ્ર મોદીની જ્યારે સરકાર આવી ત્યારે એમણે જે કૃષિ છે એટલે કે આ જે ખેડૂતો છે એમના માટે જમીનના હેલ્થ કાર્ડ બનાવ્યા, જમીનના હેલ્થ કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ કીધું, અને એના ઉપરથી દરેક જે ખેડૂત હતા એના ખેતરના નમૂના લીધા માટીના અને એની પીએચ એ લોકોએ જાણી અને એના પરથી એ જમીનની જે તે જમીનની ટ્રીટમેન્ટ કરવામાં આવી, જે તે જમીનની ટ્રીટમેન્ટ કરી। એટલે હું ધારો કે એવું કહે કે ધારો કે જમીનની પીએચ જો 6.5 ઓછી હોય તો એવી જમીનને શું કહેવાય છે? એસિડિક જમીન કહે છે।
એવી જમીનને શું કહેવાય છે? એસિડિક જમીન કહે છે. હવે આવી એસિડિક જમીનની ટ્રીટમેન્ટ તેમાં જીપ્સમ આપીને કરી શકાય છે. શું આપીને કરી શકાય? અંદર જીપ્સમ આપીને. તો એવી જ રીતે જ્યારે જમીનની પીએચ જો 7.3થી ઉપર જાય તો એને બેઝિક જમીન કહેવામાં આવે છે. તો એવી જમીનનું જો તટસ્થીકરણ કરવું હોય તો મારે એની અંદર લાઈમ આપણે ઉમેરવું પડે, બરાબર? તો એ આ બધા જે છે તમારે ચોપડીના ટોપિકમાં બધા સ્કીપ કર્યા છે, પણ તમે એને લખી શકો છો. અને હવે આપણે આગળ જઈએ કે મનુષ્યના પાચનમાં પીએચનું મહત્ત્વ. હવે આપણે જ્યારે પાચનતંત્ર છે એટલે પાચનતંત્રમાં જ્યારે ખોરાક ખાય છે ત્યારે એ કંઈ જાય છે? જઠરમાં જાય છે. જઠરમાં આપણને ખબર છે કે ત્રણ પ્રકારના સ્ત્રાવ થાય. એક મંદ એસસીએલનો સ્ત્રાવ થાય, બીજો શ્લેષ્મનો સ્ત્રાવ થાય, અને ત્રીજો પ્રોટીનના પાચન માટે પેપ્સિનનો સ્ત્રાવ થાય. હવે આ પ્રોટીનનું પાચન જે છે એ પાછો સ્ત્રાવ કોણ કરશે? પહેલો મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે, મંદ એસસીએલ, એના લીધે જ પાછો પ્રોટીનનો સ્ત્રાવ થાય. એટલે હવે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે જઠરમાં જાય છે. જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. પરંતુ જ્યારે અપચા જેવી પરિસ્થિતિ થાય, એટલે કે જ્યારે તમે વધુ પડતું ખાઈ લો છો તે વખતે વધારે પડતું એસિડ બને છે, અને વધારે પડતું એસિડ બને છે તે વખતે આપણને શું થાય છે કે જઠરમાં બળતરા થાય છે. પણ એ આપણને એવું ખ્યાલ નથી આવતો, પણ એવું લાગે કે છાતીમાં આપણને કંઈ બળે છે. એને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ એસિડિટી. એસિડિટી એટલે બીજું કંઈ નહીં, તમારું જઠર જે છે એમાં એસિડ વધી ગયો છે, એમાં બળતરા થાય છે, અને એ બળતરાથી તમને છાતીના ભાગમાં દુખાવો જેવું લાગે તો એને કહેવાય છે એસિડિટી. હવે તમે જ વિચારો કે અમને એસિડ વધી ગયો છે તો એનું તટસ્થીકરણ કેવી રીતે કરી શકાય? તો કે ભાઈ, તટસ્થીકરણ કરવા માટે બીજું કંઈ નહીં કે તમારે બેઝનો ઉપયોગ કરવો પડે. આપણે જોઈએ કે જે આ જઠર છે એમાં ખોરાક જ્યારે જશે ત્યારે એમાંથી કયો એસિડ ઉત્પન્ન થાય છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. હવે આ જ્યારે અપચાની પરિસ્થિતિ આવશે, અપચાની, અને એ વખતે આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધે, અને એને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? એસિડિટી તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આ જે પેટમાં જે દુખાવો અને બળતરા થાય એ એસિડિટીનો ઇલાજ શું? તો કે ભાઈ, મારે બેઝ પદાર્થ લેવા પડશે. બેઝિક પદાર્થ એટલે કે આપણે એસિડ છે તેનું તટસ્થીકરણ કોણ કરશે? બેઝ. એટલે હવે આ જે બેઝ જે છે એ બેઝ તરીકે, જ્યારે કે આને કહેવાય છે MgOH2, એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, અથવા તો ઘરમાં જે ખાવાનો સોડા છે એને HCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાઈ કાર્બોનેટ એનો તમે ઉપયોગ કરશો તો પણ તમને શું થશે? તટસ્થીકરણની પ્રક્રિયા થશે અને તમને પેટમાં શું થશે? રાહત થશે. એટલે આ પણ એક ખૂબ જ અગત્યનો ટૉપિક છે કે માણસ મનુષ્યના પાચનતંત્રમાં જે છે પીએચનું મહત્ત્વ કેટલું છે. અને આ જે આપણે પ્રતિ એસિડ કહીએ એ બધા બેઝ જ છે, અને બેઝનું પાછું આ બીજું નામ છે એન્ટાસિડ. એન્ટાસિડ એટલે એસિડનો વિરોધી, એને કહેવાય એન્ટાસિડ. એન્ટાસિડ જે છે એ વધારાના એસિડને શું કરે છે? તટસ્થ કરે છે. એટલે આવું જ્યારે બી તમે કોઈ જગ્યાએ ફરવા જવા જાઓ તે જાઓ અને તમને વધારે પડતું ખાઈ લીધું અને એસિડિટી લાગે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. તમારે ઈનો સાથે રાખવાનો, ઈનો તમે નાખશો એ બેઝિક ગુણધર્મ ધરાવે છે, એટલે તરત જ તમને એસિડિટીમાં રાહત આપશે. ટીવીમાં જાહેરાત આવે છે. હવે જો ઈનો પણ ના મળે તો પછી કિચનમાં, હોટલના કિચનમાં જઈને ખાવાનો સોડા લઈ આવવાનો અને એક ફાંકી મારી જવાની એની તમારે પાણી સાથે, તો બી ઢીચ. અને એટલું પણ નહીં થાય ને તો પાણી ઢીચા કરો બરાબરનું, એક લીટર પાણી પી જાઓ, એટલે ઓટોમેટિક બધું મંદ થઈ જશે. આપણે મંદ કરી દેવાનો એસિડને, બીજું શું, એમ એમ મંદ છે ઓર મંદ કરી દેવાનો. એટલે આ થઈ ગયું તમારો પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ. ચાલો એના પછીનો આપણે ટોપિક લઈએ નેક્સ્ટ, તો એ છે દાંતના સડામાં પીએચનું મહત્ત્વ. તો હવે આપણા જે દાંત છે ટીથ, તો તમને જે વ્હાઇટનેસ પડ દેખાય છે એ કોણે લીધે છે? તો કે ભાઈ, એક ઉપર એક સખત પડ આવેલું છે જેને કહેવાય છે કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટનું આ એક પડ છે, અને આ પડ જે છે એ તમે કોઈ બી ખોરાક ખાઓ છો, બરાબર, એસિડિક ખાવ કે બેઝિક ખાવ કે ગરમ ખાવ કે ઠંડો ખાવ, એનાથી આ પડને કોઈ નુકસાન થતું નથી. પણ જ્યારે આપણા દાંતના એટલે કે મોઢામાં પીએચ એ 5.2 થી ઓછી થાય ત્યારે જ દાંતનો સડો ચાલશે, બરાબર. તો આપણે લઈએ અહીંયા પહેલાં, ઠીક છે, પીએચના ફેરફાર અને દાંતનું સડવું કઈ રીતે ભાગ ભજવે છે. તો જો મારે 5.2 ભૂલ થઈ ગયેલી, 5.5 છે, એટલે 5.5થી જ્યારે પીએચ ઘટે ત્યારે જ દાંતનો સડો થાય. આપણું બહારનું પડ જે છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, કઠિન છે,
અને જ્યારે પીએચ 5.5 થી ઓછી થાય ત્યારે જ ખવાઈ જાય છે. હવે પ્રશ્ન એવો કરવાનો છે કે 5.5 થી ઓછી પીએચ ક્યારે થાય? આપણા મોઢામાં કઈ રીતે ખબર પડે કે 5.5 થી ઓછી પીએચ થઈ ગઈ? એટલે સિમ્પલ, આપણે જ્યારે બી ખાવાનું ખાઈએ છીએ, આ બધું ચાવ્યા કરીએ છીએ અંદર, ત્યારે ખબર છે કે જમવાનું પૂરું થયા પછી ખોરાકના કણ જે છે એ દાંતમાં ફસાઈ જાય. હવે એ જે કણ ફસાયેલા છે એ શું કરશે કે ભાઈ એ શર્કરાનું વિઘટન કરશે, કારણ કે ખોરાક એટલે ગ્લુકોઝ, એ શર્કરા એનું વિઘટન કરે અને વિઘટન કરીને શું બનાવશે? એસિડ બનાવશે. તો પછી આપણે કહો કે ભાઈ તને ફસાવા જ નથી દેવો અમારે, આપણે આ ખોરાકનો છે કણ એને મારે ફસાવટ નથી દેવો. તો સિમ્પલ છે કે જમ્યા પછી તમારે દાંતની સફાઈ કરવી જોઈએ. જમ્યા પછી આપણે દાંતની શું કરવી જોઈએ? સફાઈ કરવી જોઈએ. એટલે આપણે એમ કે ભાઈ છેલ્લે બ્રશ નહીં મળે તો આંગળી મૂકીને બી કોગળા કરી લેવાના, એટલે તમારી દાંતની સફાઈ થઈ જાય. તો આપણે તો એવું બી કરવા નથી રાજી, બસ પાણી પીને છું. એટલે કેટલા જણ આપણે જોજો, ઘણા કોગળા કરે છે, એટલે કેટલા કોગળા કરે જો કે ખાધા પછી કે તેનું કારણ લાય દાંતની સફાઈ કરે છે. એટલે કોઈને હસવું નહીં, આ ખરેખર સારી રીત છે કે જમ્યા પછી દાંતની સફાઈ કરવી જોઈએ. હું તો કહું કે બ્રશ કરવું જોઈએ. અને બ્રશ જો આ બ્રશ ને બ્રશ બી તમે કેવી રીતના કરો છો? બધું ખોટું ખોટું બ્રશ કરો. લા આપણે આમાં 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 બ્રશ કરીએ, આમાં આમાં એ હવા ઉડો એવું બ્રશ કરો. એટલે એવું થોડું બ્રશ થાય કંઈ. બ્રશ તમારે કેવું કરવાનું? આમ ઉપર નીચે જવું જોઈએ. આમ ઉપર તમે આમ બ્રશ કરશો ને, આ બ્રશ જ્યારે બી આમ કરશો ને તો શું થશે કે આ જે આ દાંતા છે ને એ એમ કહીને વળી જશે. આયરા આ વળી જાય રહ્યા. તમે આમ જેવા દાંત નડકાવ ને એરા વળી જાય. આમ જોશો એટલે આ વળી જશે. વળી જાય તો આ કણો તો નીકળવાના જ નહીં ને અંદરથી. તો હવે બ્રશ કેવી રીતના કહો ને? તમારે આવી રીતના કહો ને, ઉપર નીચે ઉપર નીચે. એટલે આ જે દાંતા છે ને એ દાંતના જે ગેપ છે એની વચ્ચે જઈ શકે. એટલે આમ કહીને બ્રશ કરો નામ અહીંના બ્રશ કરો, અહીંના બ્રશ કરું નહીં, અહીંના તમારા દાંત બરાબર સાફ થશે નહીં, અહીંના થશે. સમજ્યા? બ્રશ કરવાની. તમે કોઈ બી ટીવીની જાહેરાત જોઈ લેજો, તમે કોઈ પણ ટીવીની જાહેરાત જોશો ને તો બ્રશ ઉપર નીચે જશે નહીં કે આડું. હવે કાલે ઘણા ખબર પડશે કે કેવી રીતના બ્રશ કરીએ છીએ. તું કેવી રીતના બ્રશ કરે ભાઈ? હા આમ જ ને, એટલે તું બબુચક જ છે, ખબર જ છે એમને. ચાલ તો હવે આ થઈ ગયું. એટલે એક તો હવે જુઓ, આપણે ફરી પાછો પ્રશ્ન લઈ લઈએ કે દાંતમાં સડો ક્યારે લાગશે? જ્યારે પીએચ 5.5 થી ઓછી થશે. પીએચ કેમ 5.5 થી ઓછી થાય? રીઝન કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના કણ જે છે એ દાંત જે છે એમાં ફસાયેલા હોય છે અને એ ગ્લુકોઝ શર્કરાનું વિઘટન કરે એટલે એસિડ બનાવે, અને એ એસિડને લીધે જ્યારે મોઢામાં દાંતમાં પીએચ 5.5 થી ઓછી થાય ને ત્યારે જ દાંતનો સડો થશે. ત્યાં સુધી દાંતનો સડો થશે નહીં. તો હવે એનો ઉપાય શું? કે ભાઈ જમ્યા પછી તમે દાંતની સફાઈ કરો. હવે તમે વિચારો કે જે ટૂથપેસ્ટ આપણે વાપરીએ છીએ, જે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, એ ટૂથપેસ્ટ સ્વભાવે બેઝિક છે. ટૂથપેસ્ટ સ્વભાવે કેવી છે? બેઝિક છે. અને બેઝિક છે એટલે આપણા મોઢામાં જે એસિડ છે તેનું તટસ્થીકરણ કરે છે. ટૂથપેસ્ટ શું કરે છે? આપણા મોઢામાંના એસિડનું શું કરે છે? તટસ્થીકરણ. એટલા માટે આપણે સવારે બ્રશ જે લગાવીએ છીએ ટૂથપેસ્ટ, એનું રીઝન જ આ છે. બરાબર? એટલે એક તો જમ્યા પછી તમારે દાંતની સફાઈની ટેવ પાડવી જોઈએ, છેલ્લે આંગળી તો ફેરવી જ લેજો. અને આપણે જે દંડપંજન વાપરીએ છીએ, ટૂથપેસ્ટ યુઝ કરીએ, જે સ્વભાવે કયો છે એનો બેઝિક છે. અને બેઝ જે છે એ અંદરના આપણા એસિડનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે, અને જેના કારણે આપણા દાંતમાં સડો લાગતો નથી, પીએચ જે છે એ જળવાઈ રહે છે. તો મોઢાની પીએચ 5.5 થી ઓછી થશે તો જ દાંતને સડો લાગશે, ત્યાં સુધી નહીં. બરાબર? અને આ સડો કે એક બે દિવસ પછી લાગતો, આપણે વર્ષોના વર્ષ આવું ચાલુ રાખીએ છીએ ને, એટલે 15-20-25 વર્ષ પછી ખબર પડે કે મારા દાંત તો સડી ગયા, દાંત મોડું થઈ જશે એમ. એટલે અત્યારથી તમે છો વિદ્યાર્થી કાળમાં જ તમે સારી રીતે બ્રશ કરો, જમ્યા પછી દાંતને સફાઈ કરવાનો ટેવ પાડો, તો સૌથી બેટર રહેશે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા રાસાયણિક યુદ્ધથી થતા આત્મસંરક્ષણની વાત. તો એક તો જ્યારે પણ આપણને લાલ કીડી ચટકે ને, લાલ કીડી, તો લાલ કીડી જ્યારે ચટકે ને ત્યારે આપણા શરીરમાં એ એસિડ નાખે છે. જ્યારે ચટકો ભરે ને આપણને થોડી વાર પછી એમ કર્યા કરીએ છીએ આપણે. તો એ કેમ કરીએ છીએ કે આપણા શરીરમાં શું ગયું? એસિડ ગયું. એ કયું એસિડ છે? ફોર્મિક એસિડ છે. એવી રીતે જ્યારે મધમાખી કરડે ને ત્યારે તો જબરજસ્ત આપણને જાય, એટલે મેલેટિન નામનું એસિડ નાખે છે. એ રહે તો પોલીપેપ્ટાઈડ છે,
26 પ્રકારના, અને એ એટલો બધો એસિડ છે કે જેનાથી આપણને બળતરા થાય છે અને ઘણી વખત તો સોજો પણ આવી જાય છે. તો હવે તમે વિચારો કે જ્યારે આ મધમાખે કીડી કરડે છે, ચટકો લાગે છે, ત્યારે આપણે શું કરવું જોઈએ? એસિડ ગયો તો આપણે શું નાખવું જોઈએ? બેઝ બે સિમ્પલ, ખાવાના સોડાનું જલીય દ્રાવણ બનાવો, એ ભાગ પર લગાડો, એટલે તમારો જે પેલું તમને જે બળતરા થાય છે, ખંજવાળા આવે છે, એ બધી નીકળી જાય. ઘણા કહે કે મધમાખી કરડે એટલે ધાતુ ઘસવાની, માથું તારું ધાતુ ઘસવાની કે નહીં, એટલે ખાવાનો સોડા લગાવી દે ને, સૌથી બેસ્ટ છે. હવે તમે કહેશો કે ધાતુ લગાવવાની, ધાતુ ઘસવાની, કે ભાઈ પેલું ચપ્પુ લઈને કે પછી આ પેલું શું કહે પિત્તળ કે તાંબુ લઈને ઘસવાનું, કે ઓલા ધાતુ સાથે જ્યારે એસિડ પ્રક્રિયા કરશે ત્યારે એવી તટસ્થીકરણની પ્રક્રિયા છે, પછી એને વાળ લાગશે. એના કરતાં બેસ્ટ છે કે ભાઈ તમે ખાવાના સોડાનું પાણી બનાવી દો ઈનાનું, અહીં મૂકી દો ઉપર, ફટ એને રાહત થઈ જશે તરત જ. એમ તમે આખો દિવસ બી ચડચડ ચડચડ નહીં કરે એમ, બરાબર? અને કશું ના મળે ટૂથપેસ્ટ લગાવી દેવાનું, લા બેઝિક જ છે, શું કહેવું, બરાબર? તો આ એક છે. અને એવી જ રીતે આપણે આગળ વાત કરીએ કે જ્યારે કોઈક તમે જંગલમાં જાઓ છો તો ઘણી વખત તમે ચાલતા ચાલતા હો અને એમાં કંઈક તમને કોઈક ઝાડવાને તમે અડી ગયા તો તમને ખંજવા 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 લાગશે એમ, તમે કોઈ ડાળીને અડી ગયા તો તમને ખંજવા ખંજવા લાગશે. તો એ શું છે કે એક કૌવક નામની વનસ્પતિ છે, અને કૌવક નામની વનસ્પતિ પણ શું કરે છે કે એના પાંદડા દ્વારા આપણામાં એસિડ નાખી દે છે, અને એ એસિડનું નામ છે મિથેનોઇક એસિડ. તમારી જે બુક છે એમાં જાણવાનું છે, બાકી પહેલાં નીચે એમાં કંઈ આપ્યું નથી. તો હવે તમે જ વિચારો કે જ્યારે એણે જંગલમાં તો છે ને બધી જ તમને સમસ્યાનો ઉકેલ છે, એટલે તમે જ્યારે જે જ વખતે તમને છે ને પેલું કરડે ને એવું લાગે ને કે તરત આજુબાજુ નજર કરશો ને તો બીજી એક વનસ્પતિ એનું બેઝિક ઉભેલી જશે, ડોક નામની વનસ્પતિ. તો એ ડોક નામની વનસ્પતિના પાંદડા જો તમે લગાવી દેશો ને પાછું પેલું જે અસર હશે ને ખંજવાળની એ નીકળી જશે, બરાબર? એટલે આ પ્રાણીઓ અને જે વનસ્પતિઓ છે એના દ્વારા જે આપણને પીએચમાં ફેરફાર થાય અને આપણને જે થાય છે એના વિશે આપણે સમજ્યા. અહીં તમે એનિમેશન જોઈ લો કે મધમાખી ડંક મારે છે ત્યારે એ ડંખની આપણે એસિડ અસર થાય, હવે એની પર જો તમે બેકિંગ સોડા નાખશો તો તરત જ તમને રાહત થઈ જશે. એવી રીતે આ કૌવક જે છે, કૌવચ નહીં પણ કૌવક છે, અને એના પાંદડા જે છે એ આપણને શું નાખે છે આપણા શરીરમાં ફોર્મિક એસિડ, જે કીડી કરડે ને એ જ એસિડ આપણામાં જાય છે. એટલે કીડીનો જે ચટકો લાગે એવો જ આપણને કોઈ વખત આવો ચટકો લાગી જતો હોય છે. તો તમે જો આજુબાજુ નજર કરશો તો બીજી એક વનસ્પતિ આવે છે જે ડોક છે, અને એનાથી આપણને શું મળી જાય છે, ઉપચાર મળી જાય છે. તો આ થઈ ગયું તમારું જીવનમાં, સજીવના જીવનમાં પીએચનું શું છે મહત્ત્વ. કહ્યું ભાઈ?